बोलो श्री घनश्याम महाराज नी जय, श्री हरि कृष्ण महाराज नी जय, श्री स्वामी नारायण भगवान नी जय, जय श्री स्वामी नारायण। हरि चरित्रामृत सागर पूर त्रीजु तरंग 61 मो आया छे। भगवान सोरठ काठियावाड़ी भूमि पर विचरण करे छे। आ तरंगनो शीर्षक छे श्री हरिए अभयदान आपवा सदाव्रत बंद कर्या अने सरदारथी महाराज निकळीने आगळ प्रयाण कर्युं। ए कथानो विस्तार आ तरंगमां सद्गुरु आधारानंद स्वामी लखे छे। महाराज रामानंद स्वामीनी वर्षी करी रह्या छे। वर्षी एटले शुं? सद्गुरु स्मृति महोत्सव। શું આપણે બે કર્યા હતા ને હમણાં, કંડારીમાં કર્યો, વડતાલમાં કર્યો, અને ત્રીજો ક્યાં કરવાનો છે? મેકનમાં। ગુરુજી એવું કહેતા હતા એક વર્ષ પછી મેકનમાં કરવાનો સદગુરુ સ્મૃતિ મહોત્સવ। આખા એ અમેરિકાના અને જ્યોર્જિયાના, આપણે કેનેડાના અને બધા લંડનના અને બધા ભક્તોને બોલાવવાના છે। વિદેશ ખાતે અમેરિકા લોયાધામ મેકન। તો સદગુરુ સ્મૃતિ મહોત્સવ આજકાલનો શરૂ કરેલો નથી, શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીનો કર્યો ત્યારથી ચાલે છે। રામાનંદ સ્વામી ધામમાં ગયા, એક વર્ષ પૂરું થયું, મહારાજને ઈચ્છા થઈ અમારા ગુરુ એક વર્ષ પૂરું થયું, અને ગામડે ગામડે અમે વિચરણ કરીએ છીએ। અમારે ઘણું બધું એક વર્ષમાં બધું આખો સત્સંગમાં ફરી લેવું હતું, પણ અમે ફરી શક્યા નથી, અને અહીંયા આજે વેરાભાઈને તોંગાભાઈના દરબારમાં બેઠા છીએ। અને આ ગામ સ્વામીને બહુ વાલું, અવારનવાર ત્યાં આવતા તળાવ પ્રસાદીનું, અને ત્યાં મહારાજ સ્વામી બહુ નાતા, એટલે અહીંયા અમારી ઈચ્છા છે ધામધૂમથી 84 પ્રકારના બ્રાહ્મણોને બોલાવી, ગામડે ગામડે હરિભક્તોને કંકોત્રીઓ લખાવી, જ્યાં જ્યાં વિચરણ કરતા મંડળો સંતોને બોલાવી, અને અહીંયા રામાનંદ સ્વામીનો સદગુરુ સ્મૃતિ મહોત્સવ કરવો છે અમારે। તળાવને પાળે બધા 84 પ્રકારના બ્રાહ્મણોના મંગાળા શરૂ થઈ ગયા, કહેવાય પેલા શું કહેવાય, પાટલા, રસોડા, રસોઈ બનાવવા લાગ્યા છે। મહારાજ બેઠા છે, મહારાજે કહ્યું જે ભાવતો હોય એને જેટલું સીધું સામાન જોઈ, એમાં ખાસ ત્યાંના ગામના પ્રેમી ભક્તો કે અમારા રામાનંદ સ્વામી ગુરુ બહુ વાલા હતા, એટલે બધો ખર્ચો અમે કરીશું। મહારાજે સૌથી પહેલાં કહી દીધું ખર્ચો બધો મારા તરફથી, કારણ કે મારા ગુરુ છે। દરી ભક્તો કે અમારા ગુરુ નથી, જો આ ખર્ચો લેવા માટે ઝઘડો કરે છે। હરિભક્તો કે અહીંયા સ્વામી બહુ રહેતા, એટલે અમારે ખર્ચો બધો આપવો છે। ત્યારે વરી ગામના વૈરાગી એક હતા, જે તુલસીદાસનો આશ્રમ હતો ને, મુક્તાનંદ સ્વામી સૌથી પહેલાં ત્યાં મળ્યા અને એ આશ્રમમાં ગયા। આમાં શ્યામળદાસ લખ્યું છે, બે પ્રકારની કથા છે એમાં, પહેલાં તુલસીદાસનો આશ્રમ લખ્યો છે। તો એ આશ્રમના એ ગુરુ હતા, એ દોડતા મહારાજ પાસે આવ્યા, મહારાજ મહારાજ રામાનંદ સ્વામી અમારા ગુરુ છે, કે કારણ કે આવ્યા આ મુકુંદાસ તો અમારા આશ્રમમાં આવ્યા હતા, પણ પછી એને રામાનંદ સ્વામી હેત થઈ ગયું ને અમારા હાથમાંથી લઈ ગયા, અમે દઈ દીધા, અને અમે દીધા એટલે એ સ્વામી અમારા ઉપર બહુ રાજી થયા। પછી અમે સ્વામીને કીધું અમે તમને તમારા સત્સંગી જ માનજો, એટલે રામાનંદ સ્વામીએ અમારા ઉપર હેત રાખ્યું છે, એટલું નહીં રામાનંદ સ્વામીએ અમને કોલ આપ્યો છે કે અમે તમારા બધાનું કલ્યાણ કરીશું, આટલું બધું મહાર સ્વામી અમારા ઉપર કર્યું। તો સ્વામીનો ઉત્સવ આવે ને અમે એમને રહી જઈએ, માટે બધો જેટલો ખર્ચો થાય ને એ બધો અમારા આશ્રમ તરફથી, અને આ આશ્રમ અમારો છે જ નહીં, કારણ કે અમે તો મુકુંદાસને લખી દીધો હતો કાગળમાં કે આ બધું તારું, પણ છોડીને મૂકી ગયા અમે, શું કરીએ, ભલે મૂકીને વયા ગયા, પણ આ તો અમે એમાં એમના નામે કર્યું છે, એટલે આ બધું એનું જ છે, માટે આ ખર્ચો બધો કોણ આપશે? અમે વૈરાગી હતા પરોક્ષના, કે રામાનંદ સ્વામીના ઉત્સવનો ખર્ચો અમે આપીશું। પછી તો બ્રાહ્મણોને બધાને બોલાવ્યા, બધું સીધું સામાન લાવ્યા, તોય પાછા કહી ગયા શામળદાસ વૈરાગી કે મહારાજ હજી કંઈ ઘટે લાવવું પડે તો અમને જ કહેજો, બીજા કોઈને નહીં। તળાવને પારે સુંદર બજાનો આરો બાંધેલો છે ને ત્યાં આ બધી રસોઈ ચાલુ કરી બનાવવાની, રસોઈ તૈયાર થઈ, વિષ્ણુને નૈવેદ્ય ધરાવ્યું, કુશળ બ્રાહ્મણો શ્રીહરિની પાસે પૂછવા આજ્ઞા લેવા માટે આવ્યા, મહારાજ રસોઈ તૈયાર થઈ ગઈ છે, આપ આવો
અને બધાને આજ્ઞા આપો, સંતો ભક્તોને જમે અને તમે જમો, આપના પછી સંતો જમે અને પછી અમે જમીશું. બ્રાહ્મણો હારા નીકળ્યો, નહીતર કહે બડી તગારી મેરી. બ્રાહ્મણોને લાડવા જોવે ને એટલે બધું ભૂલી જાય, નાવા ધોવાનું બધું બેસી જાય પલાઠી વાળીને. પણ આ બ્રાહ્મણો મહારાજને ઓળખી ગયા છે, મહારાજ પહેલાં તમે જમો પછી આ સંતો જમે અને પછી અમે જમીશું. અમે સૌ જાતીય કરીને બ્રાહ્મણ છીએ, પેલા ત્યાગી સંતો હોય તે પહેલા જમી લે અને તેનો અમારે કોઈ બાદ નથી પાછો, કારણ કે મહારાજ તમારા સંતો છે એનો બહુ અમે મહિમા સમજીએ છીએ. અમે ભલે બ્રાહ્મણ છીએ પણ અમારાથી એ મોટા છે. અમે સૌ જાતીય બ્રાહ્મણ છીએ, સંધ્યા સમયે અમે જમીશું, અત્યારે નહીં જમીએ. ત્યારે કોઈને અત્યારે કોઈને અમારે જમવાની રુચિ નથી, એમ સૌ બ્રાહ્મણો પ્રસન્ન થઈ મનથી કહે છે. સૌ સંતને જમવા માટે જોઈએ એટલી રસોઈ મંગાવી લેજો, પછી જે થાળ ભરીને ભોજન લાવ્યા હતા એમાંથી શ્રીહરિ તત્કાળ જમ્યા. તરત મહારાજ પહેલાં થોડું થોડું જમ્યા, પછી મહારાજે ચડું કર્યું, સંતોને જમવા બેસાડ્યા અને શ્રીહરિએ ઘણા જ હેતથી સૌ સંતોને લાડુ પીરસ્યા. ચૂરમાના લાડુ, સોરઠના ચૂરમાના લાડુ ખાધા જ કોઈ દાડો? લચ લચતા બરાબર પામતા, શેરે શેર ઘી હોય, અડધી ખાંડ ને અડધો ગોળ હોય, શેરે શેર ઘીના, અને સેજ આમ હાથમાં લો ને તો આમ ઘીના ટીપા નીચે થોડા થોડા પડવા માંડે, લચકતા કહેવાય. હા, જોયા પેલા કોલેસ્ટ્રોલવાળા હોય તો એ તો ખાલી જોઈને જ એને હાર્ટ એટેક, ખાવાની જરૂર જ નહીં, હું જોઈને જ એટેક શરૂ થઈ જાય, આંચકા માંડે લેવા. પણ ત્યાં લાડુ એવા જ થાય, એવા જ ખાય, મોટા મોટા લાડુ હોય. અને એ લાડુ ચૂરમાના સંતોને પીરશા મહારાજે. એ સમયે શ્રીહરિએ કહ્યું, સ્વામી સ્વામી સ્વધામ ગયા તેને આજ એક વર્ષ પૂરું થયું છે. મહારાજ જમાડતા જમાડતા જ કહે છે, બધા સત્સંગના દેશમાં ફરવાનું હતું પણ હજી અધૂરું રહી ગયું છે. અમે એમ વિચાર્યું હતું કે એક વર્ષ સ્વામીના એક વર્ષ પૂરું થાય અને આખા એ સત્સંગમાં ફરી અને બધાને ભેગા કરીને એટલો મોટો સદગુરુ મહોત્સવ કરવો છે મારા ગુરુનો. મહારાજને ગુરુમાં એટલો બધો વાલ પ્રેમ હતો. ઘણા લોકો કે આ બધું નવું ઉત્સવ તો મહારાજનો હોય, શું કે હમણાં એક ક્યાંક હું વાત સાંભળતો હતો, લિંક આવી હતી કથાની, નામ નહીં દેવું આપણે, પણ મને કે જન્મોત્સવ એક મહારાજનો જ ઉજવાય, બીજા કોઈનો ન ઉજવાય. એમનો જો ચાલુ કરી દીધો હોય ને તો કે આવે બરાબર, શું કે એમનો ચાલુ થઈ ગયો હોય તો શું કે બરાબર કરો છો તમે, પણ કોઈ ના કરે એટલે શું કે હોતો હોય છે. હવે કોઈ દાડો કોઈનો ભગવાનનો હોય કે હવે આ મહારાજ સદગુરુ પોતાના ગુરુ રામાનંદ સ્વામીનો પણ બહુ ધામધૂમથી જન્માષ્ટમીના દિવસનો ગઢપુરની અંદર સોનાની રામાનંદ સ્વામીની મૂર્તિ બનાવીને ઉજવેલો, એ કથા સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં આવે છે. સોનાની મૂર્તિ પધરાવી રામાનંદ સ્વામીની અને 1604 થી મહારાજે પૂજન કર્યું એવી કથા છે. એટલે આ શ્રીહરિ કહે છે, અમે એક વર્ષથી સત્સંગમાં ફરીએ છીએ, અમારે તો આખા એ જ્યાં જ્યાં રામાનંદ સ્વામી ફર્યા ને એ આખા એ દેશમાં અમારે ફરવું હતું પણ બધે ફરી શક્યા, કારણ કે ભક્તો પ્રેમી એવા ને એકવાર જ્યાં ગયા ત્યાંથી બે બે મહિને એમને નીકળવા નથી દેતા. બે દિવસ માટે ગયા હોય અને 15 દી 15 દી 20 20 દિવસ મહિનો મહિનો રોકી દે છે, હવે અમે ક્યાં કેટલે પહોંચીએ. મહારાજ કહે છે, એટલે સ્વામી કહે છે, મહારાજ કહે છે, સ્વામી સ્વધામ ગયા આજ વર્ષ પૂરું થયું, સત્સંગના દેશમાં ફરવાનું હતું પણ હજી અધૂરું રહી ગયું છે. 40 કોસ જેટલા પ્રદેશમાં ફરતા એક વર્ષ વીતી, કેટલા 40 કોસમાં ફરતા, 40 કોસ એટલે 120 કિલોમીટર જેવું થાય, એટલા એરિયામાં ફરતા મહારાજને એક વર્ષ પતી ગયું. આખા સત્સંગમાં બધે જ્યાં જ્યાં રામાનંદ સ્વામી ફર્યા બધે ફરવા જાય તો હજી મહારાજ તો હજી કચ્છમાં જઈએ એવા નહીં, હજી આ બધું ગુજરાતમાં ક્યાંય ફર્યા નથી. તો કે એક વર્ષ વહી ગયું મહારાજ કે હજી ફરવાનો દેશ ઘણો બાકી રહી ગયો છે. સંતો બધાએ સદાવ્રતમાં રોકાઈ ગયા, નહીં તો સંતોને મારા વતી મોકલી દઈએ તોય
મહારાજ જ આવ્યા ગણાય. અને વાત સાચી છો, જ્યાં સંતો જાય ને ત્યાં પ્રત્યક્ષ એની ભાગવા એની આરે કોણ હોય? ઈ રૂપે મહારાજ જ હોય. હા, કંડારીની બાજુમાં 2 જ કિલોમીટર વેમારડી ગામ છે, સુંદર મજાનું તળાવ છે, તળાવની પાળે સુંદર મજાનો ઘટાદાર આજ પણ એ જ વડલો છે. મહારાજને લેવા માટે એ વેમારડી ગામના ભક્તો ભક્તિભાઈ વગેરે બધા ગઢપુર ગયેલા. મહારાજ તમે કાનમમાં ખાસ એમાં અમારા ગામ બાજુ ક્યાંય ફર્યા આવ્યા નથી, અહીંથી ડાયરેક્ટ નીકળી ગયા. વન વિચરણ વખતે આમ નર્મદાને કાંઠે કાંઠે નીકળી ગયા, અને જ્યારે આ બાજુ સત્સંગમાં આવ્યા પછી વડોદરાથી નીકળ્યા તો સીધા ડાયરેક્ટ આમ પાદરાની સાઈડથી સીધા જ નીકળી ગયા તમે આમ સુરત બાજુ. પણ આ બાજુનો વાકડ પ્રદેશ તમે થોડો બાકી રાખી દીધો છે કાનમ બાજુ. તો મહારાજ તમે પધારો ખાસ ને એ બધું પાવન કરો. મહારાજ કે અમારી તબિયત થોડી સારી નથી, એટલે એક કામ કરો, આ મુક્તાનંદ સ્વામીને લઈ જાઓ. પણ મહારાજ તમને બધાય હરિભક્તોએ નક્કી 18 ઘર હતા, કેટલા 18 ઘર હતા એ ગામમાં સત્સંગી બધાએ નક્કી કર્યું છે મહારાજ તમને જમાડવા, તમને થાળ કરીને નવો નવો એવી બધાનો સંકલ્પ છે. મહારાજ કે આ મુક્તાનંદ સ્વામીને જમાડજો અમારા વતી. પણ મહારાજ એ તો વાત તો બરાબર, સંત સ્વામીને જમાડીએ, પણ તમારા માટે સુંદર મજાના વાઘા સુંદર મજાના દાગીનાઓ બધાય ભક્તોએ બનાવીને તૈયાર કર્યા છે કે આપણે ગામ આવે એટલે મહારાજને અમે પહેરાવીશું, એનું શું? અને મહારાજે એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વગર શું કીધું ખબર? મુક્તાનંદ સ્વામીને પહેરાવજો સોના ચાંદીના દાગીના, સુંદર મજાની છોગાવાળી પાઘ, જરિયાની જામા. તો વિચારો, મહારાજ કે મુક્તાનંદ સ્વામીને પહેરાવજો. મુક્તાનંદ સ્વામી થોડી વાર હલી ગયા. હું કહું છું મહારાજ, હા કે અમારી આજ્ઞા છે. અને સ્વામી બિલકુલ સંકોચ રાખતા નહીં, અમારા વતી તમે જ જાઓ છો અને અમારી આજ્ઞા છે, શરમાશો નહીં અને કંઈ મન મોડું કરશો નહીં. અને હરિભક્તોને પણ એમ કીધું કે જો તમને મારા સિવાય બીજો આ નામ ભાવ થાય તો તમારી ભક્તિ અધૂરી રહે, માટે હું જ આવ્યો છું. સ્વામી આવ્યા એટલે હું પોતે જ આવ્યો છું એમ જ માનજો, હા બીજો સંકલ્પ કરશો નહીં. અને ત્યારે સ્વામીને લઈ ગયા. સ્વામી ગયા, બધા ઘેરે ઘેર થાળ જમ્યા, અને એ વડલો આજ પણ પ્રસાદીનો હજી મોજૂદ છે સરોવરને પાળે. એની ડાળે સુંદર મજાનો હિંડોળો બાંધ્યો અને સ્વામીને નીત નવા જરિયાની જામા, સોનેરી સુરવાળ, સુંદર મજાના વાઘા, સુંદર મજાના દાગીનાઓ, સોના ચાંદીના પહેરાવી અને 18 દિવસ સુધી સ્વામીને હિંડોળે ઝુલાવ્યા. અને બધાએ ભક્તોને સ્વામીમાં મહારાજના દર્શન થયા. એટલે સંત જાય છે એ સ્વયં મહારાજ જ જાય છે. એટલે મહારાજ અહીં કહે છે કે સંતોને મેં સદાવ્રતમાં રોકી દીધા, નહીંતર જો સંતો ગામડે ગામડે ફર્યા હોત તો આપણે સ્વામીનો મારો સંકલ્પ હતો કે આખા દેશમાં ફરી લેવું, એ ફરાઈ જાત. પણ બધા સંતોને તો રામાનંદ સ્વામીએ બાંધેલા બધા સદાવ્રતો હતા એમાં રોકી દીધા છે. રામુ કેની જાતે રોકાઈ ગયા છે, એવું થાય ઘણી વખત. હજી બરાબર મહારાજનો નિશ્ચય ના થયો હોય તો લ્યો સ્વામી આટલું કામ કર્યું ને આ બધું ઊભું કર્યું ને એની કાંઈ ચિંતા નથી, મહારાજ તો ફૈરા કરશે પણ આપણે આલો સદાવ્રત સાચવીએ. શું મહારાજ ભલે ફૈરા કરે, એ તો ગાદીપતિ અને આપણે કંઈ કહેવાય નહીં, પણ આપણે ગુરુનું ધ્યાન રાખવું પડે ને, એનું કામ હોઈએ, એમ કરીને સદાવ્રતમાં રોકાઈ ગયા હોય. તેથી હરિભક્તોને સત્સંગ કરવામાં ઉપયોગમાં આવતા નથી, કેમ? સદાવ્રતમાં રોકાઈ ગયા, બધાને અન્ન આપવામાં, એની કામમાં આવજત કરવામાં, એમાં વાતો કોણ કરે? અને મહારાજને શું કરાવવું હતું? વાતો જ કરાવવી હતી સંતો પાસે. જે કોઈ આવે સુખ્યો દુખ્યો જીવ એને ભગવાનની વાતો કરો બસ. એટલે કહે છે હવે અત્યારે સત્સંગમાં સંતોની શોર્ટેજ પડી ગઈ છે. કેટલા મહારાજે સંતો બનાવ્યા એ વખતે તોય શોર્ટેજ હતી, અને વસ્તી ઓછી તોય. હવે અત્યારે તો કેટલી વસ્તી વધી ગઈ, કેટલા સ્થાન વધી ગયા, કેટલા હરિભક્તો વધી ગયા. તમે ગમે એટલા સંતો બનાવો નવા, તો સંતો તો ઘટવાના ઘટવાના ને ઘટવાના છે. જીવને ભગવાનને સન્મુખ જે કરવો એના જેવું બીજું કોઈ સદાવ્રત, બરાબર સાચી વાત છે. અહીં એવું એનો નિષેધ નથી
કે પરમાર્થ એટલે પરોપકારી સમાજલક્ષી કામ ન કરવા, કરવા જોઈએ. મદદરૂપ થવું, દુઃખી હોય કોઈ તો એને મદદરૂપ થવું એ સારી વાત છે, કરવું જોઈએ. વિદ્યાનું દાન છે એ પણ, કારણ કે એ તો એક નિમિત્ત માત્ર, શું નિમિત્ત માત્ર છે. ભણવાના બાને ભગવાન ભેટાડે એવા કામ ગુરુદેવના કેવા, કેવા સર્વોપરી કામ. કે ભણવાના બાને ભગવાન ભેટાડે, બાકી દુનિયા સરકારે ભણાવે છે ને, વિદેશોમાં ભણવા લોકો જાય છે ને, વિદ્યાભ્યાસ તો બધે મળે છે, પણ સંસ્કાર, ભગવાનની ઉપાસના, ભક્તિ, જ્ઞાન એ કોણ આપે? હા, એટલે એનો નિષેધ નથી અહીંયા, મહારાજે નિષેધ નથી કરતા, પણ પછી એ જ સાચું ને આ ખોટું, હવે એ તો કંઈક દાડો આ ખાય એટલે ઓળખશે, એમ ના ઓળખે તમારું ઢગલાબંધ ખાઈ જાય તો. તમે આ ઉત્સવ કરી નાખો ને, આમાં આવશે જીવ, દર્શન કરશે ને એક દાડો યાદ આવશે ને ધીરે ધીરે ચડશે, એમ ન ચડે, એને બિહારવો પડે, કાંડું પકડીને સામે બિહારવો પડે, થોડોક પછી એને ધીરે ધીરે થોડો ગરમ પાણીમાં બોળવો પડે, થોડું લિક્વિડ બિક્વિડ પાવડર પાવડર નાખવું પડે, થોડુંક શું કહેવાય પેલું હોય, બ્લીચિંગ કે શું કે, બ્લીચ, બ્લીચ હોય નાખવું પડે, કારણ કે મેલ જામી ગયો હોય, અને પેલું માદરપાટ જેવું કાપડ જાડું કોથળા જેવું હોય તો કંઈ જલ્દી સાફ થાય, અને એ છતાંય જો ઢીલું ન થાય તો પછી શું કરવું પડે, ધોકાવાળી પણ જોવું પડે, પાછું ધોકાવાળીમાં જોવું પડે, કાચનું નથી ને, નહીતર શું થાય, ફૂટી જાય યાર, માટીનું જ નથી ને આ, લોઢા જેવો હોય, લાકડા જેવો થોડો કઠણ હોય તો ઓરી ધોકા આવે તો વાંધો ન આવે, નહીતર શું થાય, હાવ ગાર્બેજ જાય, એના કરતાં એમને આમ શોકેસમાં હોય સારો, સમજે, સો પીસ રાખવા પડે ને, પછી એને ધોકાવો પડે તારે મેલ જાય, નહીતર નકરા લાડવા ખાઈને કંખેરીને વયો જાય, ગમે એટલી રસોઈ આપે તોય એકાંતિક થાય નહીં, ગમે એટલે તમે કરોડ ડોલરનું દાન કરી દો તો એકાંતિક થવાય, ગમે એટલી તમે જાત્રા કરી આવો ઠેઠ હિમાલય કૈલાસમાં ઠેઠ ફરી આવો પરિક્રમા કરીને તોય પણ એકાંતિક થવાય, ગમે એટલા તીર્થોમાં નાયાવો સૌથી પહેલાં પહેલાં માછલા મારનારા જ એકાંતિક થઈ જતો હતો, જો નાવાથી થવાતું હોય તો ગંગામાં માછલા મારનારાઓ પહેલાંથી જાય ને. બે દિવસ પહેલાં કથા ગુરુજીએ બહુ સરસ કરી, બપોરે અમે કથા સાંભળતા હતા, તો નરેનભાઈ ટેનેસીવાડાને ઘેરે ગુરુજી કથા કરેલી 2-3 વર્ષ પહેલાં, તમે જોરજાના બધાય ત્યાં આવેલા, ગુરુજીએ કહ્યું હતું કે શું વાત કરી હતી, કે હા, કે ભગવાનની પૂજા કરનારા હોય, ભગવાનની હામે ને સામે જોતા હોય, જોજો તમે, દિવસમાં 10 વખત સામે ને સામે આવતા હોય, બાથમાં ગાલીને વાઘા પહેરાવતા હોય, શણગાર કરતા હોય, થાળ જમાડતા હોય, પોતે જમતા હોય, વર્ષોથી કરતા હોય, તો એ વ્યસન કે ફેશન કે મન પવિત્ર નથી થતું, કામ ક્રોધાદિક નથી ટળતા, સંકલ્પ વિકલ્પ નથી વિરામ પાવતા, હૃદયમાં શાંતિ મૂર્તિનું સુખ નથી આવતું, કારણ શું? કેટલાય ઘણા પ્રસાદ ખાઈ જાય ઢગલા ને ઢગલા મંદિરમાં જઈને, સંતો ભેગા રહીને ફરી ફરીને બહુ પ્રસાદ ખાઈ જાય, આ પ્રસાદ મહિમા હા બધા સંતોના હાથનું ક્યાંથી આપણા ભાગમાં હોય, એમ કરીને ખા 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 કરીને મંદિરે જઈને થાળ લખાવીને ઢગલાને ઘેરે ને ઘેરે બરણીઓ ભરી રાખીને રોજ ચકતા ચકતા ખાતા હોય તો એકાંતિક થઈ જાય? પણ શ્રીજી મહારાજે વચનાવર્તમાં કીધું, ભગવાનના સંતની સામે બેહીને કથા વાર્તા જો સાંભળી હોય તો પળમાં મેલ કાઢી નાખે ને એકાંતિક કરી નાખે ચોખ્ખો. એટલે સ્વામીએ વાતોમાં એટલે કીધું કે મંદિરનો બાજરો ખાઈને પણ, મંદિરના રોટલા ખાઈને પણ આ વાતો સાંભળો. એક જણો 500 રૂપિયા કે 5000 રૂપિયા મૂકીને વયો ગયો મંદિરમાં, એમ જ કોઈને જાણ કર્યા વગર, એટલે કોઈ ત્યાંના હશે કાર્યકર્તાઓ દોડતા દોડતા આવ્યા, સ્વામી સ્વામી કોક આ પૈસાની કોથળી 500 રૂપિયા મૂકીને વયો ગયો, એ જમાના 500 કેટલી કિંમત થાય, મૂકીને વયો ગયો. સ્વામી શું કીધું, એમાં એનું જીવનું શું સારું કર્યું એને, એના કરતાં 500 રૂપિયાનો બાજરો લઈને ખાઈને અહીંયા જો સાધુની સામે બેહીને વાતો સાંભળી હોત તો કારણ શરીરનો મેલ કાઢી નાખત, એકાંતિક કરી મૂકત, મૂકીને વયો ગયો તો એના જીવનું શું સારું કર્યું. શિવલાલ શેઠ હતા તે ગયા હતા સમાગમ કરવા,
એમાં બજારમાં નીકળ્યા તો એક જગ્યાએથી ફોન લઈને બીજે દીધા દીધું, એમાં થોડો ફાયદો થયો, એની સંતોને રસોઈ દીધી. એટલે સ્વામી કે આજ શાની સરસ હોય એલા શિવલાલ? તારે કે સ્વામી આ તો એક જગ્યાએ ફોન લીધું ને બીજી જગ્યાએ દીધું, એમાં આટલો ફાયદો થયો એની રસોઈ. એને એમ કે સ્વામી રાજી થાય, ફાયદો થયો કઈ મારા માટે નથી કર્યો પણ કોના માટે બોલો? સ્વામી કે કોઈ દી ધુઆ ધુઆ જોઈએ, ધુઆ બાજરો કાઢી લે ને પછી ડુંડા વધે ને પેલા ફેંકી દેવાના કચરો, હા એ ધુઆ ધુઆ તો હો મંડલે બરાબર, અને પછી બજારમાં વેપાર કરવાનું મન થાય છે, એક જગ્યાએ લઈને બીજે દેવાનું મન થાય, ધુહાનો વેપાર કરવાનો મન થાય છે, રાખનો વેપાર કરવાનો મન થાય છે, પથરાનો વેપાર કરવાનો મન થાય છે, સ્વામી એમાં શું લેવાનું? ત્યારે કે બસ અમારે મન તો આ બધું ધુહા છે, એક જગ્યાએ લીધા ને દીધા, તને એમ કે સંતોને રસોઈ દીધી, તમે એમ બહુ મોટું કામ કર્યું એમ. મારી સામે એટલી વાર બેઠો હોત તો આપણે યાત્રા કરવા એટલી જ ગયા હતા બધા ભક્તો. શું કામ ગયા હતા? ગુરુજી ભેગું રહેવાય, ગુરુજીની વાતો સંભળાય, ગુરુજીના નિત દર્શન થાય, જોયા કરીએ, બસ આપણી બેટરી ચાર્જ થઈ જાય. બાકી તેના ચરણમાં જ 68 તીર્થ માન સરોવર તો હોય જ ને, કૈલાસ તો કૈલાસપતિ અહીં દર્શન કરવા આવે છે. ક્યાં આવે છે કે નથી આવતા? તો પછી પણ આપણે આ ભક્તોને જવાનો હેતુ શું હતો? ગુરુજીની આજ્ઞા છે, ગુરુજી ભેગા છે, એના દર્શન એનો સમાગમ મળે, આપણને બહુ મોટો લાભ. 68 તીર્થો તો બાકી, જેમ ગોપાળાન સ્વામીના દર્શન કરવા નીત નહોતા આવતા, ભરતભાઈના દર્શન કરવા નહોતા આવતા, એટલે આપણે તો એના માટે. હમણાં ગુરુજીની વાતમાં આવ્યું એક બહુ સરસ, ગુરુજી બોલ્યા વાક્ય કે હજારો તીર્થો ભેગા થાય તો પણ એક સત્પુરુષ પેદા ન કરી શકે, પણ એક સત્પુરુષ જ્યાં જ્યાં પગ મૂકે હજારો તીર્થો ઉભા કરી દે. કેટલું આ એક સેન્ટેન્સમાં કેટલું વજન છે! હજારો તીર્થો ભેગા થાય તો એક સત્પુરુષ ના ઉત્પન્ન કરી શકે, પ્રગટ કરી શકે, પણ જ્યાં જ્યાં સત્પુરુષ પગલા મૂકે. સવારની કથામાં આવ્યું હતું, સિદ્ધપુરની કથા બે દિવસ પહેલા, સિદ્ધપુરમાં શ્રીજી મહારાજ ગયા અને સિદ્ધપુરને કાંઠે ઊભા હતા, સંતોએ લીલ જોઈ એમાં સિદ્ધપુરમાં પેલા તળાવમાં. એટલે મહારાજને કે મહારાજ નાવા જેવું નથી, માથે પાણી ચડાવી લઈએ. ત્યાં તો સ્વયં સિદ્ધપુર પોતે જે પેલું તળાવ બિંદુ સરોવર, પોતે મૂર્તિમંત મહારાજની સામે આવી ગયો, હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યો, મહારાજ મારી અંદર આખા દુનિયાના લોકોએ પાપ ધોયા છે, હું ગંદો થઈ ગયો છું, તે લીલ જ હોય ને બધી, પાપી લોકો આમાં નાઈ નાઈ મારી અંદર પાપ ભરી દીધું છે મહારાજ, હવે તો હું તમારી તમારા સાધુની રાહ જોતો હતો, આ તમારા સંતો અક્ષરધામના મુક્તો પવિત્ર શ્રીધનના ત્યાગી આટલી સ્થિતિવાળા આ પગ બોળશે ને તેથી મારા પાપ બધાય નષ્ટ થાય, અને તમારા સાધુ એટલે બધે ફરે છે તીર્થોની અંદર, લોકો પાપ ધોઈને જાય છે એટલે ત્યાં બધું મૂકીને જાય છે, ઈ અમારું પાપ કોણ ધોવે? આ તમારા સંતો ધોવે. કે શ્રીજી મહારાજ કે આલો સંતો મારો ધૂબકા તારે, આપણે એટલા માટે જ આવ્યા છીએ અહીંયા, આપણે પુણ્ય કમાવા નહીં પણ તીર્થોને પાવન કરવા માટે. એક દી ગંગા રડતી હતી, બોલો. હું એ કહેવા માગું છું સંતોનો કેટલો મહિમા છે. ગંગા રડતી હતી, એના પિતા બ્રહ્માજી કીધું બેટા કેમ રડે છે? તારે કે પ્રભુ પિતાજીને કહે છે, પિતાજી એ કહે છે કે હવે તમે મને આજ્ઞા તો કરી કે ભગીરથે તપ કર્યું, એના 60,000 પિતરીઓ એનું જે પાપ એને સત્પુરુષનો અપરાધ કર્યો હતો કપિલ ભગવાનનો, એટલે એના પાપે કરીને અહીંયા ભસ્મ થઈ ગયા છે, એની અધોગતિ થઈ છે, એને પાવન કરવા જવાનું છે, હું જઈશ ધરતી ઉપર એટલે એ તો પાવન થાય, એનું પાપ મારામાં આવશે. બીજું જેને જેને ખબર પડશે કે ગંગા પાવની છે, પતિત પાવની છે, અને બધા એમાં પાપ ધોવા આવશે, એટલે મહારાજ હું તો ખરડાઈ જઈશ, ગંદી થઈ જઈશ, પાપવાળી થઈ જઈશ, પછી મારા પાપ કોણ ધોહે? તેથી બ્રહ્માજીએ કીધું, ચિંતા ન કરીશ બેટા, તારી અંદર એવા સત્પુરુષ ધરતી ઉપર ઉતરશે ને, જ્યાં સુધી ત્રિલોકની સ્થિતિ રહે ને ત્યાં સુધી કોકને, મહારાજે વચનામૃતમાં 19 આમ કીધું ને વર્તાલના, કે ધરતી વાંજણી નથી, ભગવાનને ભગવાનના અવતાર કે ભગવાનના સત્પુરુષ અખંડ આ ધરતી ઉપર વિચરણ કરતા જ હોય,
કરતા જ હોય. એ તારી અંદર પગ બોળશે ને, હે, તારા તારા તારતા આંખે કરીને તારા ઉપર દ્રષ્ટિ નાખશે ને ખાલી, તો એ તારા બધાય પાપ ધોઈ નાશ કરી નાખશે. તો એ નહીં પણ ખાક કરી નાખશે, તને પાવન કરવા એ આવશે. બોલો, એટલે સત્પુરુષ તીર્થે હું કામ જાય છે? તીર્થોને પાવન કરવા. અને એ આપણી પાસે સામે બેઠા હોય પછી આપણે સંકલ્પ કરીએ, હાલો ચાર ધામ જઈએ આવીએ. શિવલાલ શેઠે ગોપાળાન સ્વામી પાસે જઈને કહે છે, સ્વામી સ્વામી હું ચારધામની યાત્રાએ જાઉં છું, બધા માટે કંઈકનું કંઈક બધાએ મંગાવ્યું છે, તો તમારે શું મંગાવવું છે, તમારા માટે શું લઈ આવવું? એમ આપણા ભક્તો કેટલા પ્રેમી, જો ગુરુજીએ બહુ વસ્તુ ખરીદી અને હરિભક્તો બધાએ કંઈક ને કંઈક ઘનશ્યામ માટે આ વખતે માનસરોવરની આ યાત્રાએ ગયા ને નેપાળથી લઈ આવ્યા, સ્વામી બપોર બતાવતા હતા. એટલી બધી શાલો લીધી, એટલી બધી મોતીની માળા, પુખરાજની પેલા નીલમણીની હાચી મોંઘી મોંઘી માળાઓ, 30-30, 35-35 હજારની એક માળા. ભક્તોએ ખૂબ લીધું ઘનશ્યામ મહારાજ માટે, કારણ કે બધાને પ્રેમ હોય, બધાને નજર ક્યાં હોય, મહારાજ માટે કંઈક લઈ જાય, મહારાજ માટે કંઈક લઈ જાય. પછી ગુરુજીને અમુક તો ના પાડવી પડે કે બહુ થઈ ગયું, હવે મહારાજ પેરી પેરીને થાકશે, પછી ફરી પાછું લઈ જઈશું. લ્યો, આ પ્રેમ છે. શિવલાલને પણ ગુરુ પ્રત્યે પ્રેમ, એટલે કીધું સ્વામીને તમારા માટે હું લાવું? સ્વામી કે હું તો સાધુ, મારે શું જોઈએ? ત્યારે કે ના ના, બધા માટે લાવું, તમારા માટે ના લાવું તો પછી હું ચેલો હાનો તમારો, હું તમને કેવી રીતનો, તો મને બહુ દુઃખ થાય. સ્વામી મંગાવો, કંઈક તો મંગાવો. સ્વામી કે એક કામ કરી, મારા જેવો સાધુ લઈ આવજે, જા ચાર ધામમાંથી ગોતીને મારા જેવો સાધુ એક લઈ આવજે, જા. ત્યારે માથું નમી ગયું એના ચરણમાં, કે સ્વામી ચાર ધામ નહીં, અનંત કોટી બ્રહ્માંડમાં તમારા જેવો સાધુ ના મળે. હે, વચનામૃત કાર્યાણીના બીજામ કહે છે ને, આ મારા સિવાય બીજો કોઈ ભગવાન નથી ને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. લો, ક્યાંય નથી સ્વામી. તે સ્વામી શું કીધું કે ભાઈ, ને આ તાર બાપાનો હું ડાયટો છે, અહીં બેહી રહીને મારી સામે વાતો સાંભળને. હે, આમ કીધું, ત્યાં હું બાજરાનો ડાયટો છું. હવે એ તમને નહીં સમજ પડે, બાજરાનો એ કાઠિયાવાડી ભાષા છે. ત્યારે એને એની ભૂલ ઓળખાય. ભગવાનની આજ્ઞાએ કરીને, સત્પુરુષની આજ્ઞાએ કરીને જ્યાં જઈએ એ બધી ભક્તિ છે, એની આજ્ઞા પાડીએ એની સેવા જ છે. પણ આપણને પોતાને મન થાય કે હું આમ કરી આવું, પાવન થઈ આવું, બધું પાપ ધોઈ આવું, અક્ષરધામનો મુક્ત એકાંતિક થઈ આવું, તો ઊંધે માથે લટકી જાય હાથ જન્મ, તોય પણ થવાય. પોતાની જાતે જો કરવા જાય તો કાંઈ થવાય, એ વાત બહુ ચોક્કસ છે. સદાશિવભાઈ, જો તમે હમણાં બે દિવસ પહેલા, કાલે કે પરમ દિવસે, રવિવારે, સોમવાર છે ને, શુક્રવારે પૂર્વેશ ભગત આવ્યા હતા આપણા વેસ્ટ વર્જિનિયા, અલા વર્જિનિયા રહે છે ને, પછી સાંજે કથા પતીને પછી ઉપર બેઠા હતા. અને એને રોજ સ્વામીની વાતો વાંચવાનું નિયમ આપ્યો છે સુરત સ્વામીએ. પછી વાંચતા હતા, એમાં એક વાત આવી, એટલી સમજાતી નહોતી, એટલે કે સ્વામી સમજાવે. સ્વામીની વાત હતી, મોટાને સેવ્યા હોય એના જેવા ગુણ આવ્યા હોય એને દેશકાળ ના લાગે. એનો અર્થ શું? તમે મારી રીતે પ્રયત્ન કર્યો કે મોટાને જેને સેવ્યા હોય અને એના જેવા જો ગુણ આવ્યા હોય તો સદાશિવ જેવું ન થાય. એમ સદાશિવભાઈને હવેલી બનાવી અને મન એમાં ચોટી ગયું અને હાલતા ચાલતા હૂતા બેસતા કોઈ પણ મળે તો એ શું વાત કરે? હવેલીની વાત કરે. એ કે બધાને આખા ગામને હવેલી બતાવી, એવી હવેલી બનાવી ખર્ચો કરીને. પછી સ્વામી પાસે ગયા, સ્વામી સ્વામી હવેલી એટલી બનાવી, વાતે વાતે હવેલી, વાતે વાતે હવેલી. સ્વામીને થયું આના જીવમાં હવેલી ઘરી ગઈ, હવે કાઢું તો જ ગુરુ હાચો, નહીતર હું ચલો ચેલા કીજીએ, ચદર પછેડી દીજીએ, તારું થાવ હોય તે થાય, મારી શિયાળાની ટાઢ તો જાય. ગુરુ લોભી લાલચુ ચેલા, દોનો નરક મેં ઠેલમ ઠેલા. હું કઈ એવો ગુરુ થોડો છું? સ્વામી કે કામ કર, પછી જઈશું નિરાતે, થોડાક ધીરે, અહીંયા ઘણા દિવસે આવ્યો છો તો. એ સેવામાં લગાડી દીધા, રોજ વાતો, હવાર હાંજ કથા વાર્તાની હેલી જામી, મહિનો રોકાણા યાદ ન આવી હવેલીઓ. એમાં એક માણસ આવ્યો, એનો સદાશિવનો નોકર, ચિઠ્ઠી લઈને.
સદાશિવભાઈ તો કઈક સંત આશ્રમમાં સેવામાં હતા એટલે સ્વામીએ ડાયરેક્ટ બોલાવી, સ્વામી તો અંતર્યામી ને, હજી બરાબર ઘડો પાકો થયો નથી, હજી નિંભાણામાં નાખવાનું બાકી, ઘડાઈ ગયો છે, ટપલા મારીને હુકવી દીધો છે, પણ હજી નિંભાણામાં નાખ્યો નથી, હજી પાક્યો નથી. એટલે ચિઠ્ઠી સીધો માણસને બોલે, શું છે ભાઈ? તો કે સદાશિવભાઈનો નોકર છું ને એની આ ચિઠ્ઠી લઈને આવ્યો છું. સ્વામી કે લાય હું આપી દઈશ, ઈ બીઝી છે કે અત્યારે, અને તું સદાશિવભાઈને મળીશ નહીં અત્યારે, ડાયરેક્ટ ઉપડી જા, હું સમાચાર આપી દઈશ, જા. ઈ તો વયો ગયો માણસ. સ્વામી ચિઠ્ઠી વાંચીને અંદર લખ્યું હતું કે તમારી હવેલી છે તે આ બળીને ખાક થઈ ગઈ છે, માટે આ સમાચાર આપવા હું આવ્યો છું, અને તમે વહેલી તકે ખંભાત આવો. સ્વામીન થયું, હજી આને બરાબર ઓપરેશન થયું નથી, અત્યારે આને વાત કરીશ ને તો આ ભેગો ભેગો અળગી જાય આમ નમ ચિંતામાં. એટલે એને ગાદી નીચે ચિઠ્ઠી નાખી દીધી. પછી એકાદ મહિનો એ બી ભાઈ વૈરાગની વાતો કરી, જગતનાશનની વાતો કરી, અક્ષરધામના વર્ણનની વાતો કરી, સાંખની એવી વાતો કરી, તે બધું જગતનું કાઢી નાખ્યું, બધું જે કંઈ અંદર ભરાયું હતું ને, હા પાટિયા સાફ કરી નાખ્યા, ખૂણે ખાંચરાથી કચરો કાઢીને સાફ કરી નાખ્યો, હાવ નિર્મળ કરી દીધા, પંક્તિમાં ભેળવી દીધા, પોતા જેવા બનાવી દીધા, આ ગુણ આવ્યા. અને ગુણ આવ્યા સ્વામીને થયો, હવે વાંધો નહીં આવે. પછી સ્વામી કે તું કેદુનો હવેલી હવેલી કરતો હતા, બે મહિનાથી હવેલીને યાદ જ નથી કરતો, આપણે જવું નથી? સદાશિવભાઈ કે બળી હવેલી, હવે અહીંયા હું, અહીંયા જો ને કેટલી લીલા લહેર છે, હવે હું હવેલી, બળી હવેલી. સ્વામી કે હાચન બળી હોય તો એ બળેલી જ હતી ને આમાંય, આ તો મને થોડું ઘેરું લાગ્યું, પણ સ્વામી તમારે સામે બેઠો ને એટલે હવે એ ગયું, હવે રેવા દો ને, ત્યાં કાંઈ જવું નથી. સ્વામી કે લે આ કાગળ વાંચ તારે. સ્વામીએ ખોલી, પેલા ભગતે વાંચ્યો સદાશિવભાઈએ, ઓહો સ્વામી જે દિવસ તારીખની ચિઠ્ઠી હતી તે દિવસ આપી હોત ને તો અચ્યુતમ કેશવમ થઈ ગયું હોત મારું, કારણ કે તે દી હજી પાકો ઘડો થયો. આમ છે, સમાગમ કરવાથી આ થાય ફાયદો, હા તો એને દેશકાળ લાગે નહીં, પછી મન એનું ચડાયમાન થાય, ડુંગરા એવા જેવા દુઃખ, ડુંગરા જેટલા દુઃખ આવીને ઉપર આમ કરે એટેક, તોય પણ આનું હૃદય હલબલે નહીં, આની મતિ ફરે નહીં, અચળ મતિ, અચળ નિષ્ઠા, એ સત્સંગથી થાય, લાડવા ખવડાવવાથી આપી દો એનાથી થાય નહીં. અહીંયા કે છે, ચાર વેદ કુ પઢહી જોઈ, ચાર વેદને ભણેલો હોય, સબ યજ્ઞતા કુ કરહી કોઈ, વિષ્ણુ યાગ ને રુદ્ર યાગ ને અશ્વમેઘ યજ્ઞ ને પેલું કયો છે રાજસુ યજ્ઞ ને ગમે એટલા યજ્ઞો કરી નાખે ને, જીતને હું તપ કુ કરહી જે હા, જેટલા પ્રકારના તપ છે ને બધા કરી નાખે, એક તપ નહીં, ચાંદ્રાયણ, ધારણાપાણા, પર્ણક્રુજ, ફળક્રુજ, તૃપ્તક્રુજ, જેટલા પણ વ્રતો છે ને એ બધા કરી નાખે, એકે બાકી ના રાખે. ચિત્તને દાન દેવાવત કે હા, જેટલા પ્રકારના દાન છે બધા દઈ દે, ચારે ચાર વેદ ભણી લે, જેટલા પ્રકારના યજ્ઞો છે બધા કરી નાખે, જેટલા પ્રકારના તપ છે એ બધા કરી નાખે, જેટલા પ્રકારના દાન છે, હા અન્નદાન, વિદ્યાદાન, હાથીદાન, કે પછી શું કહેવાય, કેટલા પ્રકારના દાન, તો હવે અહીં તો આપણે દાન દેવાનું હોય ને એટલે કંઈ યાદ હોય, ધનદાન, પરિવારનો દીકરાનો દાન, હા બધા હજારો પ્રકારના દાનો છે એ બધા દાન કરી નાખે. એક જન કો અભય હી કરના, જો મહારાજ શું કહે છે, એક જન કો અભય હી કરના, સોલે ભાગન આવત ધરના, એ સો હે પરમ પુણ્ય હી તે હુ, ઇનકી બરોબર હો તન કે હુ. જેટલા પ્રકારના દાન, જેટલા પ્રકારના તપ, જેટલા પ્રકારના યજ્ઞ, જેટલા પ્રકારના શાસ્ત્રો બધા ભણી લે, બધું કરે તોય કે છે અભય દાન, જે એક જીવને અભય કરવો એટલે કે
મૃત્યુના પંજામાંથી કાળકર્મ માયાના પંજામાંથી છોડાવીને ભગવાનના ચરણ સુધી પહોંચાડવા, જન્મ મરણ રહિત કરવા, કાળ ચક્રમાંથી બહાર કર લેવા, એટલે આમાંથી આ લખ 84 માંથી છોડાવી અને ભગવાનની સેવા મૂકી દેવો એ જીવને, ઈ જે દાન છે ને અભય દાન કહેવાય. ઈ દાનના આ બધા દાન ભેગા કરે ને તો એ અભય દાનના 16મા ભાગનો ઈ નો થાય તો પૂરેપૂરું થાય જ કેથી. તો વિચારો આટલું અભય દાન શ્રેષ્ઠ છે. જ્યારે ભરતખંડમાંથી ઋષિ મહર્ષિઓ મહાત્માઓ સંતો બધા જ્યારે બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવના દર્શન કરવા ગયા અને ત્યારે નરનારાયણ દેવે એમનું સ્વાગત કર્યું, ભેટ્યા, એમના પગ ધોયા, એમનું પૂજન કર્યું, આસન ઉપર બેસાડ્યા અને પછી નારાયણ ભગવાને કીધું, સંતો તમે મને બહુ વાલા છો, બહુ વાલા છો, મને મારું ગોલોક ધામ વૈકુંઠ ધામ જેટલું વાલું નથી, એટલા એના કરતાંય વધારે તમે મને વાલા છો. લક્ષ્મીજી અખંડ 24 કલાક આઠો પહોર મારી સેવા કરે છે, ખડે પગે મેં મારા હૃદયમાં એને સ્થાન આપ્યું છે, છતાંય પણ મને મારા સાધુ જેવા તો લક્ષ્મીજી વાલા નથી. કેમ આટલા બધા સંતો કે મહારાજ અમે તો આખા ભારતખંડમાં એકલા આવી રીતની ભભૂતિ લગાડીને ફરીએ છીએ, આવું બધું છોડીને તો આટલા બધા અમને વાલા તમે કેમ કર્યા? અને ત્યારે ભગવાન કે છે તમે જાણતા નથી સંતો, મને તમે એટલા માટે વાલા છો કે આ જગતમાં ફરો છો અને તમે તુચ્છ જેવા જીવનું અપમાન સહન કરો છો અને ઈ સહન શક્તિ રાખી ક્ષમા આપી અને તેમે તમે એના જીવમાંથી કારણ શરીરની વાસના કાઢી મારી મૂર્તિ એના હૃદયમાં થાપો છો, મારી ઉપાસના એને સમજાવો છો, મારી ઓળખાણ કરાવો છો અને એનો છેલ્લો જન્મ કરાવી અભય દાન આપો છો. અને પછી કીધું નારાયણ ભગવાને, અભય દાન જેવું બીજું જગતમાં કોઈ દાન નથી. હરિચરિત્રમાં સાગરમાં આધારાનંદ સ્વામીએ લખ્યું, એક જીવને કુસંગમાંથી ખેંચી ભગવાન તરફ વાળે, સત્સંગી બનાવે, એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય. કેટલું? એને જો ભગવાન ઓળખાવે, મોટા પુરુષ ઓળખાવે, જન્મ મરણ રહિત કરી નાખે, સત્સંગમાં લાવે, કુસંગમાંથી કાઢી, વ્યસન ફેશનમાંથી કાઢી અને એને એક હરિભગત નવો બનાવે, કેટલું પુણ્ય થાય? હવે એક બ્રહ્માંડમાં કેટલી ગાયો, કેટલા બ્રાહ્મણ, કેટલા સાધુ સંતો, કેટલા જીવો, કેટલા પશુ, કેટલા પક્ષીઓ, બધાને ઉગાર્યા હોય મોતના મુખમાંથી, કાળના ચક્રમાંથી, અને જે પુન થાય એક જીવને ભગવાન ઓળખાવે, આટલું પુન થાય. શ્રીજી મહારાજ એટલે સંતોને એ હોપ્યો, આજ કરવાનું, આજ કરવાનું. ગુરુજી એ જ કે સંતોને, કોઈ પણ હરિભગત ગમે એવો આવે, નાનો હોય મોટો હોય, બસ આજ મહારાજને મોટાની મહિમાની વાતો જ કરવાની. આજ નહીં, એક દી નહીં, બે દી નહીં, ધીરે 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 એમનેમ પડતું રહે ને. હા, પહેલાં કાનમાં પડશે, પછી ધીરે ધીરે મનમાં પડશે, અંતકરણમાં પડશે, પછી ધીરે ધીરે હૃદયમાં પડશે, પછી ધીરે ધીરે જીવમાં આવશે. ચાલુ જ રાખવાનું. હા, આજ આપણો આપણું 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 બિઝનેસ જ આ, આપણું કામ જ આ. ઘણા લોકો એમ કે સંતો જ એમ, શું કરે પેલું, શું કહેવાનું એને, માઇન્ડ વોશ કરે, શું કરે ને, શું કે, બ્રેઇન વોશ કરે છે કે, સંતો પાસે ના જવાય, બ્રેઇન વોશ કરી નાખે, એવું તો અમારું કામ શું? હીરાવાળો શું કરે? હીરાની દુકાનવાળો શું કરે? હીરા વેચે. અને બટેકાવાળો, ડુંગળીવાળો શું વેચે? જેના જેની જે સ્ટોરમાં જે માલ હોય, એ કે આ સંતો પાસે બહુ છોકરા નહીં બિહારવા નાખે, કેમ કે ઈવેન જેવા કરી દે કે અમારા નોતા કરી નાખે, કે એની બાજુ ખેંચી લે, બ્રેઇન વોશ કરી નાખે. એટલે આ તો બધી માયા છે ને, આ તો બધું ખોટું છે ને, આ તો બધા સંબંધો આજકાલના છે ને, કોઈ હારે આવવાનું નથી, બધું નાશવંત છે, દેહના સગા ખોટા, દેહનું એમ કરીને આપણાથી છૂટો પાડવો, આપણાથી દૂર કરવો, એ જ ધંધો સંતોનો છે. વાતે સાચી છે કે ખોટી છે રાજન દાદા? હે, સંતો શું કરે? સાફ કરે, જ્યાં કચરો ખૂણે ખાચરે પડ્યો હોય, અહમને મમત્વનો, માયાનો કચરો, વ્યસન ફેશનનો કચરો, એ કાઢીને સાફ કરવો. હવે એ જ તમને એમ કે બહુ સરસ, હો આ જન્મ મળ્યો છે તો તારે માણી લે, મોજ કરી લે, પછી ક્યાં મળવાનું છે? અને વાત એ સાચી, ચાર પગાળો થાય પછી મળે આ બધું? હવે એ વાતો કરે, હે તું તારે બરાબર, જો આવું ક્યાંય મળે નહીં, આ બધું માણી લે એમ વાતો કરે.
એવું કરે સંતો કોઈ દાડો? હે, તો પછી કહેતો ભાઈ આ બધું સારું જતું તો તમે શું કામ મૂકીને ઉપર બેસી ગયા? એમ જ કે ને કોક, બધું સારું હતું, બધા સારા હતા અને મોજ મજા જ હતી, ખાવા પીવાની લહેર હતી, ધન સંપત્તિના ઢગલા હતા, પ્રોપર્ટીના, પછી શું કામ મૂકીને આવતારી? એમ જ કે ને, સંતો પાસે જઈએ ત્યારે સંતો એ આપણા હૃદયને સાફ કરી નાખે, નિર્મળ બનાવી દે, અભયદાન આપે. અભયદાન જેવું જગતમાં કોઈ મોટું દાન નથી. બસ હરિભક્તો નહીં, ગુરુજી આપણા જે લોયાધામ પરિવારના ભક્તોને ગુરુજી એ જ વાત કર્યો, બસ જે મળે એ જીવને ભગવાનની મોટા પુરુષની વાતો કર્યા કરો, બસ એક જ વાતો કર્યા કરો. સ્વામી કે બધું મળશે આ દુનિયામાં, પણ આ વાતો નહીં મળે, આ વાતો નહીં મળે. ધ્યાન કરવું, સેવા કરવી, વાતો કરવી, મંદિરની આ બધું કરવું, તો એને કરીને ભગવાન રાજી. પણ સ્વામી કે આમાંથી મારે શું કરવું, ત્યારે મહારાજે શું કીધું? વાતો કરો બસ. સત્સંગ છે, સત્સંગ. સત્સંગનો મહિમા કહે છે જો મહારાજ, તે ભાગવત તૃતીય સ્કંદના 7મા અધ્યાયમાં 40મા શ્લોકમાં વિદુરજીએ મૈત્રેય ઋષિને કહ્યું છે, કોઈ 4 વેદને ભણે. આ મહારાજ પાછા આ બોલ્યા ને, એ પાછું ભાગવતનું પ્રમાણ લઈને બોલ્યા પાછા. પ્રથમના 54મામાં શ્લોક છે ને, એકાદશ સ્કંદ, એ કઈ કયા સ્કંદનો છે? કોને કોને વાત કરી છે? ના, પેલા પેલા શું વાત કરી? સૌથી પેલા જયારે સ્ટાર્ટિંગ 54મું, 54મું એકાદશ સ્કંદમાં કોને કોના પ્રત્યે કહ્યું છે? પ્રશ્ન પૂછ્યો છે, હા, મોક્ષનું દ્વાર કેમ ઉઘાડું થાય અને ભાગવત ધર્મનું પોષણ કેમ થાય, પણ એ ભાગવતનું પ્રમાણ આપ્યું છે. કોની વાત કરી છે? ના, એ તો શ્લોક, પણ આગળ કોને કીધું? ભાગવતનું આપણે કયા પેલા નવયોગેશ્વર રાજા જનક, કોને કહ્યું? આ રાજા જનકે પ્રશ્ન પૂછ્યો નવયોગેશ્વર પ્રત્યે કે એકાંતિક ધર્મનું, અલા, આ ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને મોક્ષનું દ્વાર? પછી મહારાજે કીધું કે કપિલ ભગવાને દેહૂતિ પ્રત્યે કહ્યું છે, પ્રસંગ મજરમ પાસ માત્મના કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારા અપાવ્રતમ. જેવો પ્રસંગ ધનનો છે, જેવો પ્રસંગ સ્ત્રીનો છે, પરિવારનો છે, એવો પ્રસંગ, એવું હેત સત્પુરુષમાં થઈ જાય, ભગવાનના સાધુમાં. કેવા સાધુ, કેવા સાધુ કીધા લાલજી ભગત? ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ. ભક્તિ પણ કેવી? આ વચનામું તો મોડે થઈ જવું જોઈએ, કારણ કે આ વચનામું તો પ્રાણ છે. આની કથા તો ગુરુજીએ સેંકડો વખત કરી હશે, આ વચનામું તો મોડે થઈ જવું પડે. કેવા, કેવી ભક્તિ પાછી? મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ. ભક્તિ પણ નકરી લુખી ભક્તિ નહીં, ધર્મ, જ્ઞાન, વૈરાગ ને મહાત્મ્ય જ્ઞાને સહિત જે ભક્તિ, આ 4 સાધને યુક્ત જે સત્પુરુષ સંત છે એના પ્રસંગે કરીને. પ્રસંગ એટલે શું? સંઘ ને પ્રસંગમાં પાછો ફેર. હા, મીઠામાં પાણી નાખો ઓગળી જાય તો છૂટું પાડવું જ પડે અનિકેત ભગત? ના પડે, નહીં પડે, પડે. ગેસ ઉપર તો પેલી મૂકી દો, પાણી બળી જાય ને મીઠી મજા કરે, મીઠું બળે નહીં રાજન દાદા, પડી ગયું ને છૂટું, એને સંઘ કહેવાય. શું? પાણીમાં મીઠું ઓગાડી નાખો પછી એને છૂટું પાડવું હોય તો પડી જાય, તાપમાં તાપ આપો, પણ દૂધમાં કે પાણીમાં, અલા, દૂધમાં હાકરને તમે ઓગાડી નાખો, ખાંડને ઓગાડી નાખો પછી છૂટું પાડવું હોય તો પછી ના પડે. ગમે એટલી અગ્નિ લાકડા બાળી નાખો ને ગેસના બોટલ ખૂટવાડ દો ને તમે, એ રાખ થઈ જાય, પણ દૂધથી એ હાકર છૂટી પડે નહીં. એટલે બ્રહ્માનંદ સામે લખ્યું, જીવ પય માહી મિસરી ભળી, આજ એકાદશી સફળ પડી. રસબસ હોય રહી રસિયા સંગ, જીવ પય માહી
અન્નમ પ્રસંગ કહેવાય. ગમે એટલો તાપ આપે સંતો, પાંચ ખાસડા નિત મારે તોય સંતનો ત્યાગ ના કરે. તાપ શું? તાપ વઢે ટોકે, એ ભગત કોને કીધું કરવાનું? આ બાજુ અવતારો, એનું મારું આ કામ કરી નાખો. ઈ કરતા અડધી અડધે હજી પૂરું ના થયું હોય ત્યાં ધોતિયા હંકેલતા, એ ભગત અહીંયા આવો, આ થેલો ઉચકી લો. એ ભગત, પણ હવે મારી પરિસ્થિતિ તો જુઓ તમે, મારે કેટલી જગ્યાએ, હું એક ને તમે બાર, કેટલે પહોંચાય? વાત સાચી ખોટી? છતાંય બીજો સંકલ્પ ના થાય. આ તાપ, તાપ તો ભાઈ ત્યારે જ મળે ને. જો એક યાત્રાનો અર્થ આપણા સંતો કરે, શું ખબર? યાત્રાનો અર્થ, ત્રાસ વેઠવાની ત્રેવડ હોય તો જ યાત્રા કરવી. ત્રાસ વેઠવાની ત્રેવડ હોય એનું નામ યાત્રા. સહન શક્તિ સાથે લઈને જાય એનું નામ યાત્રા. ને કઈ જલેબી ફાફડા ખાવા જઈએ છીએ આપણે? વાત તો સાચી છે ને. ત્રાસ વેઠવાની ત્રેવડ હોય એનું નામ યાત્રા. ત્રાનો અર્થ જ થાય સંસ્કૃતમાં ત્રા, ત્રાસ, દુઃખ સહન કરવાની ક્ષમતા હોય એ જ યાત્રા કરી શકે, એનું નામ યાત્રા. પણ આ વખતે કંઈ એવું તમારે હતું નહીં. હું તો રોજ ફોટામાં જોતો જલેબીન ફાફડા જતા. હે પેલી પાવ તો જેવી આમ તમે જોવો તો ફુગાન જેમ ફૂલેલી હતી પાઉભાજી, પેલી ફોટા મોકલતા હતા ને તમે, મજા મજા હતી ખાવાનું, લીલા લેર હતી નહીં? કેમ લાગતું? વજન વધ્યું ઘટ્યું? અનિકેત ભગત વધ્યું ને. પણ કહેવાનો અર્થ, પ્રસંગ એવો કે ગમે એટલા ભીડામાં લે તોય છતાં એનાથી દૂર થવાનું મન થાય. અદ્ભુત વાત લખી છે અહીંયા, એટલે કે છે આવો સંતોનો પ્રસંગ કરે એનું નામ સત્સંગ કહેવાય, અને એનાથી જ અભયદાન પ્રાપ્ત. અભયદાન આપનારા બે જ છે, મોક્ષના દાતા ભગવાન ને ભગવાનના સંત, આ બે જ છે. મધ્યનું 59 મોક્ષના દાતા ભગવાન ને ભગવાનના સંત, ચાર વેદ, 18 પુરાણ, ઇતિહાસ, આદિ એક જ સાર અમે કાઢ્યો છે બધામાંથી. શું? ભગવાન ને ભગવાનના સંત બે જ છે. મોક્ષદાતા એટલે શું? અભયદાતા. અભયદાન બે જ જણા આપી શકે, એક પ્રગટ ભગવાન અને એક પ્રગટ ભગવાનના સંત. એ પ્રગટ, હા, એટલે નિષ્કુળાન સ્વામી કલ્યાણ નિર્ણયના બીજા નિર્ણયમાં બોલ્યા, મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે, કાં તો એના મળેલે કલ્યાણ રે, એ વિના કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ના થાય રે. અહીંયા પણ એ જ વાત લખી. તમે તમારા દિલમાં વિચારી જુઓ, અભયદાન આપવું, સત્સંગ કરાવવો તે અધિક સારું છે, એમ જો જણાય તો વિચારીને કહેજો, મેં મારા દિલમાં તો આવો ઠરાવ કરી જ લીધો છે. મહારાજ હરિભક્તોને બધાને કહે છે સભામાં કે આ સંતોની બહુ ખેંચ છે, અને સંતોનો હું એટલા માટે લાવ્યો છું અક્ષરધામમાંથી, બધાને અભયદાન આપે અને આ બધાય સદાવ્રતમાં બેહી રહે. બધાને અન્ન આપશે તો અભયદાન કોણ આપશે? અને અન્નદાન તો હરિભગત આપે. કોણ આપે અન્નદાન? કોણ આપે? આ બધા થાળ કોણ લખાવે? કોઈ સંતો તરફથી થાળ આવે છે ક્યાંયથી? કોના તરફથી આવે છે? હરિભગત. હા, અન્નનું દાન તો હરિભગત કરે. તો મહારાજ કે આ બધા સદાવર્તમાં સંતો કેમ બેહી ગયા છે? આપણે તો અભયદાન આપવા માટે આવ્યા છીએ. માટે સદાવ્રતો દેશો દેશમાં બધે છે. અન્નનું દાન અમારા તો ધર્મી અને અધર્મી લોકો ઘણાય કરે છે, પણ જીવને અભયદાન કરનારા જગતમાં કોઈ નથી. અન્નદાનથી કીર્તિ થાય છે, પણ તે તો આ લોક પૂરતી છે, પરલોકમાં કામ લાગતી નથી. અને અભયદાન તો આ લોકમાં અને પરલોકમાં બંનેમાં કામ લાગે છે. માટે અન્નદાન કરતા અભયદાન અધિક છે. જેના ઘરમાં જ પારસ મળી મળે તેને છોડીને બીજો વેપાર ધંધો કરે તે કંઈ બુદ્ધિમત્તા નથી, તેવું જ આ વાતમાં પણ છે. આહા, જેના ઘરમાં પારસમી મળે એ છોડીને બીજો વેપાર ધંધો કરે, હાથમાં ચિંતામણી હોય ને ખાવા માટે ભીખ માગતો હોય ઘેરે ઘેરે, એને ગાંડો જ કહેવાય ને. ચિંતવા માં ઢગલા થાય બધા 56 ભોગના, પણ એ એને બુદ્ધિ નથી, અને કાં હોય તો એનો દુરુપયોગ કરે એમ કે છે. આવી ચિંતામણી રૂપ સંતો આપણા હાથમાં છે, અને આપણે વરી આમાં ક્યાં જોડી દીધા એમ. અભયદાન દેવા માટે સંતોનું મુખ્ય કામ છે, અન્નદાન કરવું પણ મેઇન. એટલા માટે મહારાજા સદાવ્રતો સંતોએ ખોલ્યા હતા આ વિદ્યાદાન ને અન્નદાન. આપણે એક અન્ન ક્ષેત્ર ચલાવીએ છીએ વડોદરામાં, ખબર છે ને, પણ એની પાછળનું કારણ એ છે એને ઈ બાને સાધુમાં હેત થાય, ગુણ આવે છે. સંત બહુ સારા, કલ્યાણના કરનારા, એટલો ગુણ લેશે, બ્રહ્મોલ વાસ લેશે. ગુણ આવે એટલે સાધુની વાત મનાય.
સાધુની વાત મનાય એટલે જીવન પછી વર્તમાન મંડે પડવા, એકાંતિક થાય. હા, નહીં તર એવો ને એવો નાખી દે પાછો આવે, પાછો ગંદો ને ગંદો અક્ષરધામમાં ના જાય, રહી ના કે અરે એને સંત ચોખા કરે. પણ આ પેલું સ્ટેપ છે એનું ચડાવવા માટેનું, એટલે વિદ્યાદાન, એટલે અન્નદાન, એટલે વસ્ત્રદાન, એટલે સંત પરોપકાર પરમ હિતકારી છે ને. સંત પરોપકાર કરે કે એને સાધુમાં પહેલાં હેત થાય, પછી હેત થાયની વાત મનાય, એને સંતો ભગવાનના ચરણમાં જોડી દે, અભયદાન દઈ દે. ઈબાને પેલો છોકરો બીમાર પડ્યો હોય ને એટલે એ એમ ગોળી બતાવો કડવી લાગે પીવે નહીં, પછી એને એની માં શું કરે, પેંડામાં નાખીને ખવડાવે, લે લે દીકરા પેંડો લે પેંડો લે, તો પેંડો ખાય, પેંડો ખાઈ જાય. પછી છોકરા પેંડો ખાઈ ગયો કે હા માં પેંડો જ ખાઈ ગયો પણ ઠળિયો કાઢ નાખો. કયો ઠળિયો? આવા અડખામણા હોય એવો ઘણા. હા, ખાઈ જાય તમને ફર્સ્ટ ક્લાસ અહીંયા પાકી રસ હોય, પણ પછી વાત સાંભળવાની હોય તો કથામાં બેહવાની, હજી ઘણું કામ હોય, જે મારે અહીં પહોંચવાનું કેટલું, અમે તો ગ્રહસ્થ કેટલું કામ હોય. સ્વામી તમારી કથામાં ક્યાંથી બેગે, જમવાનું કેટલા વાગે ઝીક્યો, ઘણા ફોન આવ્યો, સાકોસો છે તો કે હા, સાકોસોમાં પંક્તિનો સમય કેટલો છે, કયો છે, એટલે હવે અમારે પછી અડધો કલાક વહેલું જ કેવું પડે, તો વળી અડધો કલાક તો કથા સાંભળે, અમારે ખોટું બોલવું પડે, બોલો શું કરીએ, અભયદાન દેવાનું એટલે. 7 વાગે આરતી હોય ને તો કેવું પડે, હાડા છે આરતી છે, શું કેવું પડે. પણ તોય પેલું પેલું હોય ને પેલું શાક ને, તોય એને ખોટું ન લાગે, હારું અડધો કલાક બેસીશું પણ પેલું શાક તો લઈશું. શાકોત્સવમાં તમારા અહીં ફૂલ થઈ જાય ઉપર નીચે બધે, એટલે નક્કી કર્યું 2 મહિને એક શાકોત્સવ દબદવાઈ જ દેવાનો. ઈ બાને ભગવાનના દર્શને સાધુની વાતો સંભળાય. તો આમ છે ભાઈ, અભયદાન જેવું કોઈ મોટું દાન નથી. સત્સંગનો મહિમા મહારાજ અહીંયા ખૂબ વિસ્તારથી લખે છે, ઘણું બધું મોટો અધ્યાય છે, આવતીકાલે સ્વામી આપણને સમજાવશે. 15 ચોપાઈ સુધીની કથા આપણે અહીંયા વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.